સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો સ્લાવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. રાજ્યના તમામ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તેવી સૂચના આપતા મુખ્યમંત્રી રૂપાણી. અમદાવાદની ગુફા ખાતે યોજાયું ગાંધીજીના જીવન ઉપર તૈયાર થયેલ ચિત્ર પ્રદર્શન. બરોડા હાઈસ્કૂલ ONGC ખાતે વેશભૂષા કાર્યક્રમનું આયોજન. રાજપીપળા ખાતે EVM સ્ટ્રોંગ રૂમ વેરહાઉસનું કરાયું ખાતમુહૂર્ત. બરોડા ખાતે યોજાઈ ગર્લ્સ અંડર 19 ખો ખો ટુર્નામેન્ટ. હાલમાં જ્યારે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં 82% જેટલા વિસ્તારમાં પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે મોટા ભાગમાં ડેમો ખાલી છે. સરદાર સરોવર ડેમમાં પણ 4 દિવસ ચાલે તેટલું જ પાણી છે ત્યારે વાવેતર થયેલા પાકને બચાવવો અત્યંત મહત્વનો મુદ્દો બની ગયો છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા શું કરવું તે અંગેની એક મહત્વની સમીક્ષા બેઠક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને યોજાઈ ગઈ હતી, જેમાં 44 તાલુકાઓમાં 125 મિમીથી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં પશુધન માટે પશુદીઠ 4 રૂપિયા કિલો ઘાસ 2 રૂપિયા કિલો આપવાનું ચાલુ કરાશે અને ખેડૂતોને સિંચાઈ માટે 8 ને બદલે 10 કલાક વીજળી આપવાના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે હજુ પણ વરસાદ પડી જાય તો આ કપરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમણે સૌને અપીલ કરી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સાથે સાથે ઊર્જા મંત્રી સૌરભ પટેલ, કૃષિ મંત્રી RC ફળદુ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને મુખ્ય સચિવ ડોક્ટર JN સિંઘ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. દેશભરમાં ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદની ગુફા ખાતે ગાંધી સંગે મારા રંગે નામનું ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, વિશાલાના સુરેન્દ્ર પટેલ, ચિત્રકાર મનહર કાપડિયા અને કલા સમીક્ષક નિસર્ગ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શનમાં ગાંધીજીની ચેતનાને ઝીલતા 44 જેટલા રેખાંકિત ચિત્રો ચિત્રકાર ભરત મેવાડા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ભરત મેવાડા સત્ય, અહિંસા અને પ્રેમ આ 3 શબ્દોને લઈને ગાંધીયન ફિલોસોફીથી પ્રભાવિત થતા 3 વર્ષથી ગાંધીજીના ચિત્રો તૈયાર કરે છે. આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચિત્રોમાં ગાંધીજીના કર્તવ્ય નેતૃત્વને આબેહૂબ ઝીલવામાં આવ્યા છે. ચારકોલ અને કેન્સ દ્વારા દોરાયેલા આ ચિત્રો ગાંધીજી જેવા વિરાટ વ્યક્તિત્વથી આજના યુવાનોને જરૂર પરિચિત કરાવશે. આ ચિત્ર પ્રદર્શન 12 ઓગસ્ટ સુધી સાંજે 4 થી 8 કલાક સુધી અમદાવાદની ગુફા ખાતે નિહાળી શકાશે. આજે કલાકાર શ્રી ભરતભાઈ મેવાડા દ્વારા પોતાની કલાને ચિત્ર દ્વારા મહાત્મા ગાંધીજીના જુદા જુદા ચિત્રો દ્વારા મહાત્મા ગાંધીજીના જુદા જુદા ચિત્રો આપણી સમક્ષ મૂકવામાં આવ્યા છે. એમાં ભાઈ શ્રી ભરતભાઈ મેવાડાએ ઉત્તમ પ્રકારની કૃતિઓ, જાણે મહાત્મા ગાંધીજી આપણી સાથે રૂબરૂમાં વાત કરતા હોય, અને મહાત્મા ગાંધી મૂળતઃ મોહનદાસ કરમચંદ ગાંધીથી મહાત્મા ગાંધી સુધી એમની જિંદગીની સફરના કેટલાક દ્રશ્યો એમણે ચિત્રો દ્વારા અંકિત કર્યા છે. આ ઉત્તમ પ્રકારનું જ્યારે આગામી દિવસોમાં 150મી મહાત્મા ગાંધીની જન્મજયંતિનું વર્ષ છે, એ વર્ષના શરૂઆતના દિવસોમાં આ પ્રકારના પ્રદર્શન મૂકીને સમાજમાં મહાત્મા ગાંધી, આજનો યુથ એ અંગે વાકેફ થાય એ માટે એમના કરેલા કાર્યને હું અભિનંદન આપું છું. ભરતભાઈ એક વર્સેટાઇલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને મારા મિત્ર છે. ગાંધી મિત્ર એવોર્ડ વખતે મળવાનું થયું એટલે મેં એમને સજેસ્ટ કર્યું, તમારી પેન આટલી સરસ છે તો ગાંધીજી પર તમે કરો, અને એમને આ પાડી અને અત્યાર સુધીમાં ઘણા બધા ચિત્રો કર્યા એ આપણે જોઈ શકીએ છીએ. આ ઇન્ડિયામાં પહેલી વાર એવું બન્યું હશે કે 1 મેન શોએ આટલા એક સાથે ગાંધીજીના ચિત્ર કર્યા છે. એ ગુજરાત માટે ને અમદાવાદ માટે ગૌરવની વાત છે. અને મેં ફાઇન આર્ટ કર્યું છે અને અત્યારે હું એજ એ ઇન્ટેરિયર ઘણા વખતથી કામ કરું. એના મુખ્ય કારણ હું સાહેબ છે કે સાહેબે જે સજેશન આપ્યું છે કે આપણે ગાંધી પર થોડું કામ કરીએ એટલે એના લુક્સ મેં થોડું કામ કરીને રાખું.
વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે તેમના ઉમદા આશયથી બરોડા હાઈસ્કૂલ ઓએમસી ખાતે નાના ગુલકાઓ માટે એક ખાસ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ અવનવા ફેન્સી ડ્રેસ પહેરીને આ વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકોએ અલગ અલગ રાજ્યોના પહેરવેશ પહેરીને પરફોર્મન્સ પણ કર્યું હતું. આ સ્પર્ધાના મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદ્યાર્થીઓને અલગ અલગ રાજ્યોના પહેરવેશ અને ભાષા અંગેનું જ્ઞાન અને માહિતી મળે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ કલ્પના માથુર અને શિક્ષકોએ સારી એવી જહેમત ઉઠાવી હતી. નર્મદા જિલ્લાના કલેક્ટર આર એસ મીનામાના હસ્તે રાજપીપળા કલેક્ટરાલય સંકુલમાં જિલ્લા સેવા સદનની પાછળ અંદાજે 1.5 કરોડના ખર્ચે તૈયાર થનારા ઈવીએમ સ્ટ્રોંગરૂમ વેરહાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે 750 સ્ક્વેર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં બંધાનારા આ વેરહાઉસમાં અંદાજે 2000 જેટલા ઈવીએમ મશીનો સ્ટોરેજ કરી શકાશે. આ સ્ટ્રોંગરૂમ વેરહાઉસનું બાંધકામ આગામી 3 મહિનામાં પૂર્ણ થાય તેવો અંદાજ છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડીડી મોડીયાની સાથે જિલ્લા આયોજન અધિકારી આઈબી પટણી, રાજપીપળાના પ્રાંત અધિકારી આર એમ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એનયુ પઠાણ, જનસંપર્ક અધિકારી, કાર્યપાલક ઇજનેર અને ચૂંટણી શાખા સહિતના જિલ્લા કલેક્ટર કચેરીના મહેસૂલી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ખાતે હાલમાં ઘણી બધી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ હોશભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે બરોડા હાઈસ્કૂલ ઓએમસી ખાતે જિલ્લા કક્ષાની મહિલાઓ માટેની 19 ખો ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વડોદરા શહેરની 9 ઝોનની ટીમે ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા રમતગમત અધિકારી કેતુલ મહિરિયા ખાસ હાજર રહ્યા હતા. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ અલ્પના માથુરે તેમને ફૂલછોડ આપીને સ્વાગત કર્યું હતું અને પર્યાવરણ બચાવવા માટેનો એક સુંદર મેસેજ પણ પૂરો પાડવામાં આવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપ રજા. નમસ્કાર.